नमस्कार विद्यार्थी मित्रों, फरी एक बार तमारो वीडियो लेक्चर में हार्दिक स्वागत छे। आपणे જોઈ રહ્યા છે અત્યારે નામાના મૂળ તત્વ, જેની અંદર ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વ, જેમાં આપણે ચેપ્ટર નંબર 7 રોકડ મેળ અને તેના પ્રકાર નો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે આજે લેક્ચર નંબર 4 અને સ્વાધ્યાયનો દાખલા નંબર 6, જે તમને ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 186 પર આપ્યો છે, 186 પેજ નંબર 186 ઉપર દાખલા નંબર 6, દરેક વ્યક્તિએ પેજ નંબર ની અંદર ખાસ જોવું, મતલબ કે ટેક્સ્ટ બુક માં જોવું, કારણ કે ટેક્સ્ટ બુક વગર અમુક રકમો વાંચી છે એમાં ખ્યાલ આવશે નહીં, એટલા માટે એટલે ખાસ તમારે ધ્યાન રાખવું। નીચેના વ્યવહારો પરથી ભગવતી ટ્રેડર્સના ચોપડે રોકડ અને બેંક ખાના વાળો રોકડ મેળ તૈયાર કરો। યાદ રાખો કે સેમ આગળનો દાખલો ગયા હતા, ઈ જ દાખલો છે રોકડ અને બેંક ખાના વાળો। પહેલું ખાના દોરો, એટલે પહેલું તારીખનું ખાનું, આઈ બાજુ એટલે ઉધાર બાજુ, અહીંયા ઉધાર બાજુ હોય, 5 નંબર ખાતા, રોકડનું ખાનું અને બેંકનું ખાનું, બે ખાના વાળો છે રોકડ અને બેંક। સ્પષ્ટપણે જો પહેલી હેડલાઈનમાં કીધું, પછી જમા બાજુ તારીખ, વ્યય, વાઉચર નંબર ખાપા, રોકડ અને બેંક જમા। ઉપરનું હેડિંગ લખશું ભગવતી ટ્રેડર્સ, નો જુલાઈ 2015 નો બે ખાના વાળો રોકડ મેળ। હવે એની અંદર આપણે જોઈએ તો પહેલી તારીખ 2015 જુલાઈ 1 શરૂઆતનો આજની રોકડ શિલ્લક 5000 અને બેંક ઓવરડ્રાફ્ટ 1500। જો શિલ્લક છે એટલે એની કઈ બાકી હોય, ઉધાર, અને બેંક ઓવરડ્રાફ્ટ એ ધંધાનું દેવું છે, દેવાની હંમેશા કઈ બાકી હોય, જમા। તો એ લખવાનું 2015 જુલાઈ 1 શિલ્લક, રોકડ શિલ્લક બાકી આગળ લાવ્યા, રોકડ શિલ્લક કેટલી છે 5000, અને બેંકમાં લખાશે નહીં, કારણ કે બેંક ઓવરડ્રાફ્ટ છે, ઓવરડ્રાફ્ટ હોય ત્યારે અહીંયા 2015 જુલાઈ 1 બાકી આગળ લાવ્યા, ઓવરડ્રાફ્ટ ની બાકી હંમેશા જમા હોય બેંકના ખાના, કેટલા રૂપિયા, તો કે 1500। નંબર 3, રૂપિયા 8000 નો માલ 10% વેપારી વટાવે રોકડે થી જાણવીને વેચો। રૂપિયા 8000 નો માલ 10% વેપારી વટાવે રોકડે થી જાણવીને વેચો। તમે રોકડે થી માલ વેચો છો, માલનું વેચાણ કર્યું, રકમ ધંધામાં આવે, રોકડ આવે તો ઉધાર, અને બીજી વાત કે તમે 10% વેપારી વટાવ બાદ કર્યો, વેપારી વટાવ બાદ થશે એની નોંધ થશે નહીં, આ ખાસ કાળજી લેજો, યાદ રાખજો। અહીંયા લખાય વેચાણ ખાતે 8000 ના 10%, 800 રૂપિયા થાય, વટાવ કેટલો થાય 800, 8000 માઇનસ 800 તો વધે કેટલા, 7500। 5, રૂપિયા 3000 રોકડા બેંકમાં ભર્યા, 3000 તમે બેંકમાં ભરો, વિચારો તમારા ધંધામાંથી 3000 જાય કે ન જાય, જાય, આપણે સિમ્પલ આપણી રીતે વિચારીએ કે આપણે બેંકમાં રૂપિયા ભરવા છે તો આપણા ઘરેથી અથવા તો આપણા ખીચામાંથી જશે, તો ખ્યા એમ ધંધામાંથી બેંકમાં ભર્યા, ધંધામાંથી જાય તો શું કરવું પડે, જમા, અને બેંકમાં રૂપિયા આવે તો બેંક લેનાર બને, બેંક ખાતે ઉધાર। પાંચમા દાખલામાં છેલ્લો વ્યવહાર 30 તારીખનો હતો, એની જેવો જ બેઠો, 5 તારીખ અહીં લખાય બેંક ખાતે કેટલા રૂપિયા ભર્યા બેંકમાં, 3000 રોકડ જાય તો જમા, અહીંયા જખ, કારણ કે આવા વ્યવહારને જમા ખર્ચી કહેવાય, ઈ જ 5 તારીખ અહીંયા લખાય રોકડ ખાતે જખ કેટલા રૂપિયા, તો કે 3000 બેંકના,
બંને બાજુ વહેવારની અસર થાય જેથી જમા ખર્ચી વહેવાર કહેવાશે. ત્યારબાદ 8 તારીખ રૂપિયા 2000 નું ફર્નિચર ખરીદ્યું અને રકમ તરત જ ચેક કે જોઈએ. હું ખરીદ્યું ફર્નિચર, ધંધામાં આવે શું ફર્નિચર? ફર્નિચર ખરીદ્યા ત્યાં ફર્નિચર જ આવે, સલમાન ખાન નો આવે ફર્નિચર આવે. બદલામાં આપણે 2000 રૂપિયાનું ચેક આપ્યું તો આપણી રકમ જાય. અને ફર્નિચર ખરીદ્યું છે તો કોના ખાતે? ફર્નિચર, યાદ રાખો જે ખરીદ્યું એના ખાતે. અહીંયા લખાય ફર્નિચર ખાતે 2000. ત્યારબાદ 9, ભાર્ગવીની પાસેથી 3000 નો ચેક મળ્યો જે પાર્થને વેચાણ શરૂ કરી આપ્યો. યાદ રાખજો, ભાર્ગવી પાસેથી આપણને ચેક મળે છે જે તરત જ આપણે કોને વેપી દઈએ છે? પાર્થને. પાર્થ ભાર્ગવી પાસેથી આપણને ચેક મળ્યો. આ ચેક છે, જોજો આ ચેક દેખાય છે, ચોપડી છે ને, એમ જીરો ચેક. આ ભાર્ગવી પાસેથી મળ્યો. મેં તરત જ આ ચેક કોને આપી દીધો? પાર્થને. આપણા ધંધામાં કોઈ રોકડની લેવડ દેવડ થઈ નથી, કોઈ બેંક સિલમમાં વધારો કે ઘટાડો થયો નથી, તેથી આ વ્યવહારની નોંધ થશે નહીં. ચાલો ત્યારબાદ 13, હર્ષિતને 6000 નો માલ વેચ્યો જેની સામે 50% રકમ રોકડે થઈ અને બાકીની રકમનો ચેક હર્ષિતે તરત જ આપી. ચેક તરત ક્યાં ભર્યો? બેંકમાં. જો આગળના વ્યવહારમાં ચેક બેંકમાં ભર્યો એવું કીધું નહોતું, તરત આપણે આપી દીધો. મને આની પસંદ મળ્યો, મેં લઈ અને આપી દીધો. એટલે બેંક સિલક રોકડ સિલક કાંઈ વધે નહીં, એટલે લખવાનું નથી. હર્ષિતને 6000 નો માલ વેચ્યો છે. માલ તમે વેચો એટલે ધંધામાં રોકડ આવે, આવે તો ઉધાર. 50% રોકડ એટલે 3000 રોકડા, 3000 બાકીની રકમનો ચેક. તો અહીંયા 13 તારીખ વેચાણ ખાતે 3000 અને 3000. 15, રૂપિયા 6000 નો માલ દિવ્યેશ પાસેથી ખરીદ્યો અને રકમ તરત જ રોકડમાં ચૂકવી દીધી. માલ ખરીદ્યો, માલ ધંધામાં આવે છે. જોજો, હર્ષિતને માલ વેચ્યો તો એટલે માલ જાય, જાય તો રકમ આવે. આમાં માલ આવે છે તો રકમ જશે. માલ ખરીદો, વસ્તુ ખરીદો એટલે માલ, સોરી રકમ જાય. 15, અહીં લખાય ખરીદ ખાતે કેટલાનો માલ ખરીદ્યો? 6000 અને રકમ તરત જ રોકડમાં ચૂકવી 6000. 18, પગારના 1000 અને દલાલીના 500 રોકડેથી ચૂકવી આપ્યા. પગાર 1000 અને દલાલીના 500 રોકડા ચૂકવી આપ્યા. રોકડ તમારી જાય છે, બંને પગાર અને દલાલીના ચૂકવી આપ્યા. આવો એક વ્યવહાર આગળ આવી ગયો છે, રકમ ચૂકવો એટલે રકમ જાય, પગાર અને બીજું છે દલાલી ખાતે. હવે જો પગારના કેટલા છે? 1000 અને દલાલીના 500. ત્યારબાદ છે 22, બેંકમાંથી 1000 વીજળી બિલ ચૂકવવા માટે ઉપાય. સાંભળજો, બેંકમાંથી વીજળી બિલ ચૂકવવા માટે ઉપાડ્યા. ઘણા બધા લખે વીજળી બિલ ખાતે ન આવે. કેમ? તમે વીજળી બિલ ચૂકવવા ઉપાડ્યા, હજી વીજળી બિલ ચૂક્યું? હજી તો ઉપાડ્યા છે. વિચારો, એટીએમ માં ગયા, ઉપાડ્યા, ધંધામાં આવ્યા, હજી વીજળી બિલ ભર્યું નથી. તો યાદ રાખજો, બેંકમાંથી આપણે રૂપિયા ઉપાડીએ છીએ 22 તારીખ, અહીંયા લખાય રોકડ ખાતે, એટલે બેંકમાંથી રકમ જશે. આવા વ્યવહારને જમા ખર્ચી વ્યવહાર કહેવાય. બેંકમાં રૂપિયા ભરો કે બેંકમાંથી રૂપિયા ઉપાડો? 1000 બેંકના ખાનામાં, એ રૂપિયા લઈને આપણે તરત ક્યાં આવ્યા? ધંધામાં. તો ધંધામાં રોકડ આવે ક્યાંથી આવ્યા? તો કે ભાઈ બેંકમાંથી. તો બેંક ખાતે જખ કેટલા રૂપિયા? તો કે 1000. બેંકમાં ભરો ત્યારે જાય, અહીંયા આવે, સોરી અહીંયા બેંકમાં આવે અને અહીંથી જાય, અને અહીંથી
कहीं थी रोकड़ जाए यहाँ बैंक से लगे कहीं रोकड़ से लगा तो माप बनने थी उल्टू हो त्रेवीस हमें जो हम कीधु वीजी बिल चूकवीए વીજળી બિલ ચૂકવીએ તો રકમ જાય જાય તો જમા અને એમાં કોઈ ચોક ચેકની કે રોકડની ચોપડ ન કરી એટલે ઈ હંમેશા કેવું હોય રોકડ વીજળી ખાતે કેટલા રૂપિયા 1000 24 સ્મિથને 1400 નો માલ વેચો જેની સામે તેણે જરૂરી રકમનો ચેક આપ્યો આ ચેક તરત જ બેંકમાં ભરી દીધો માલ તમે વેચો છો દાખલા તરીકે આ ચોપડી આપણે વેચી નાખી 1400 રૂપિયા 1400 રૂપિયાનો હું આવ્યો છે આવે આવે તો ઉધાર અહીંયા 24 તારીખ વેચાણ ખાતે કેટલા રૂપિયાનો છે કયો 1400 27 સ્મિથ સ્મિથે આપેલો ચેક નકરા એની જાણ આપણને બેંકે કહી સ્મિથ પાસેથી આપણને ચેક મળ્યો ત્યારે મૂક્યું ઉધાર અહીંયા ઉધાર બાજુ એની નોંધ થાય સ્મિથનો ચેક હવે એ નકરાઈ ગયો નકરાઈ ગયો મતલબ એના નાણા મળ્યા નથી ચેક રિટર્ન થયો તો ગમે ત્યારે કોઈ પણનો ચેક નકરાય નકરાય એટલે કે વિરુદ્ધ અસર હોય ઉધાર થયો હોય તેને શું કરવાનો જમા અને જમા થયો હોય તેને શું કરવાનો ઉધાર કોનો ચેક છે સ્મિથ ખાતે કેટલા રૂપિયા 1400 બીજું કાંઈ વિચારવાનું નહીં અહીંયા કૌંસમાં લખવું હોય તો લખી દો ચેક ન કરાયો બેંકે આપણા ખાતે બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજના 100 રૂપિયા ઉધાર્યા તેની જાણ બેંકે આપણને બેંક એડવાઇસ દ્વારા આપણને મળી બેંક એડવાઇસ એટલે સ્ટેટમેન્ટ અથવા તો પાસબુકની એન્ટ્રીના આધારે બેંકે ઉધાર્યા છે તો આપણે શું કરવાનું જમા ટૂંકમાં બેંકથી આપણે કેવું ચાલવાનું વિરુદ્ધ જો અહીંયા ચેક ભર્યો ત્યારે બેંકમાં ઉધાર થયા હવે નકરાનો તો આપણે વિરુદ્ધ થયા એમ બેંક આપણા ખાતામાં ઉધાર કરે તો આપણે શું કરવાના જમા આપણા ખાતામાં બેંક જમા કરે તો આપણે શું કરવાનું ઉધાર તો બેંક ચાર્જીસ એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ 28 બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ વ્યાજ ખાતે કેટલા રૂપિયા 100 બેંકે ઉધાર્યા તો આપણે શું કરી દીધા જમા બધા જ વ્યવહાર અહીંયા પૂરા થઈ ગયા છે રેડી બધા જ વ્યવહાર પૂરા થઈ ગયા હવે વ્યવહાર કોઈ બાકી નથી તો આપણે સરવાળો કરવો મોસ્ટ ઓફ સરવાળો ઉધાર બાજુનો જ મોટો હોય છે રેડી તો અને આમ પણ જોવાથી ખબર પડી જાય જો મોટા મોટા આંકડા છે મગરે આમાં એવા કોઈ આંકડા છે કે 6000 સિવાય તો 16200 સરવાળો થશે ઉધાર અહીંયા પણ 16200 16200 માંથી આ બધાય બાદ કરો 3 6 1 5 500 અને 1000 તો વધશે અહીંયા 4700 રૂપિયા વધશે 4700 તો અહીંયા લખવાનું બાકી આગળ રહી ગયા કઈ તારીખ લખશું તો કે ભાઈ 31 તારીખ જુલાઈ મહિનો છે જુલાઈ મહિના છેલ્લી તારીખ 31 બાકી આગળ લઈ ગયા સેમ વસ્તુ આને 3 ને 3 6 6 ને 1 7 અને 400 7400 સરવાળો થાય તો આનો સરવાળો આપણે હવે આ બધું જોવો પડે હવે આ બધું જોવો પડશે 35 10 45 45 ને 10 55 55 ને 5 60 જે આપણે લેતા જ ભૂલાઈ ગયા ઘણી વખત આવું બની શકે તો તમે સામે બેઠા હોય તો તરત તમે કહો ભાઈ સર છઠ્ઠો વ્યવહાર તમારે રહી જ ગયો ભૂલથી પરંતુ નથી એટલે
वीडियो में कहता हो तो गंडा जो लेवा मिलो पण भूलते रह गयो तो सॉरी 6 रुपया 2000 નો માલ જીનલ ને વેચો જેની સામે જીનલે રકમ ચેક થી તરત જ ચૂકવી આપી છે તરત ચેક ક્યાં ભર્યો બેંકમાં ઈ રહેવા રહી ગયો છે તેવું નથી અહીંયા જ લખવો પડશે અહીંયા તમે લખી ગયો 6 તારીખ અહીંયા માલ વેચો છે એટલે વેચાણ ખાતે કેટલા રૂપિયા 2000 યાદ રાખો રોકડમાં અસર કેમ ન થઈ તો કે આપણે ચેક થી વેચાણ કર્યું એટલે આને રોકડમાં અસર કોઈ થઈ નહીં એટલે આપણે રોકડના સરવાળા કે ઘૂસવા પડશે નહીં નહીતર આવું થઈ શકે 3 ને 3 6 6 ને 8 ને 9 9400 આનો સરવાળો આનો મોટો છે 9400 અહીંયા પણ 9400 9400 માંથી બધા જ આપણા બાદ કરતા વધે 3400 કેટલા રૂપિયા 3400 તો 3400 રૂપિયા વધ્યા અહીંયા लख उदाहरण लगभग चौथु के त्रीजो तो अपने जोई गए हैं एम बीजो त्रीजो ने चौथो जो तुम्हारे आ चैप्टर के अंदर चैप्टर नंबर 7 एमा होमवर्क में कुल होमवर्क में कुल 1-4 उदाहरण उदाहरण नंबर 4 आज दिवस अत्यारीजू आज चौथु जाते प्रेक्टिस्ट करवानी कोशिश करवी ओके अहीं सुधी राखी छे।